आज गुजरात माध्यमिक शिक्षण बोर्ड द्वारा धोरण 12 ना सामान्य प्रवाह नो परिणाम जाहिर करवामां आव्युं छे। त्यारे राजकोट जिला में कारखानामां नौकरी करनार पिता की पुत्री 99.99% लाईने माता पिता नो नाम रोशन कर्युं छे। राजकोट में पिता ना परसेवानुं परिणाम दीकरीओए हासिल करी बताव्युं छे। राजकोट में कारखाना में मजूरी करी घरनु गुजरान चलावता पिता की पुत्री हर्षिता कड़ीए 99.99% मेळव्या छे। बीजी तरफ गोंडल में सुथारी काम करता पिता की पुत्री देवांगी देवड़ियाए पण 99.99% मेळव्या छे। हर्षिताए जणाव्युं हतुं कि मारे 99.99% आव्या छे अने मारा पप्पा कारखाना में मजूरी काम करे छे। घरेथी मने भणवा माटे बहु ज साथ आप्यो छे। आ रिजल्ट पाछळ मारा परिवारनो साथ छे। स्कूलनी टेस्टमां क्यारेक ओछा मार्क्स आवता, परंतु ओछा मार्क्स आवाना कारणे मैं मेहनत वधारी अने आटलू सारू परिणाम लावी शकी। मारी आगळ सीए बनवानुं सपनुं छे। गोंडलनी गंगोत्री स्कूलमां अभ्यास करती देवांगी आशीषभाई देवड़ियाए 99.99% मेळवी परिवारनुं नाम रोशन कर्युं छे। देवांगीना पिता आशीषभाई सुथारी काम करे छे अने देवांगीए जणाव्युं हतुं कि धोरण 12માં સ્કૂલના 7 કલાક સિવાય રોજના હું 6-7 કલાકની નિયમિત મહેનત કરતી હતી। મારે 99.99 પીઆર આવ્યા છે અને મારા પપ્પા કારખાનામાં કામ કરે છે અને મજૂરી કામ કરે છે, જોબ વર્ક કરે છે, બહુ સપોર્ટ કરે છે ઘરેથી, બધા મને ભણવા માટે બહુ સાથ આપે છે ભણવા માટે, જેથી કરીને બધા બહુ મારો ઉત્સાહ વધારે છે, જેથી કરીને રિઝલ્ટ આટલું સારું આવ્યું છે એમાં બધાનો સપોર્ટ છે। હું મારા આ પરિણામનું તમામ શ્રેય મારા માતા પિતા અને મારા ગુરુજનોને આપું છું। અમારે ધોરણ 11માં કોરોનાની કપરી પરિસ્થિતિમાં લોકડાઉનના કારણે ઓનલાઈન અભ્યાસ કરવાનો થયો હતો, પરંતુ આ કપરી પરિસ્થિતિમાં પણ શ્રેષ્ઠ પદ્ધતિથી ઓનલાઈન શિક્ષણ આપ્યું હતું। હવે મારું આગળ BCAનો અભ્યાસ કરી સોફ્ટવેર ડિઝાઇનર બનવાનું સપનું છે। રાજકોટની ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરતી વંદિતા જોશીએ 98.82% મેળવ્યા છે। વંદિતાની કમનસીબી એ છે કે 90% સાંભળી શકતી નથી। કોરોનાના કપરા સમયમાં માસ્ક પહેરી શિક્ષકો તેને અભ્યાસ કરાવતા હતા, પરંતુ તે બરોબર સાંભળી શકતી ન હતી। આથી શિક્ષકોએ માસ્ક કઢાવીને માઇક પહેરાવીને શિક્ષણ આપ્યું હતું। શિક્ષકોની મહેનતના કારણે વંદિતાએ ઝળહળતું પરિણામ હાસિલ કર્યું છે। વંદિતા જોશીએ જણાવ્યું હતું કે ધોળકિયા સ્કૂલના શિક્ષકોએ મારી ખૂબ જ મદદ કરી છે અને મને સાંભળવામાં અને બોલવામાં તકલીફ છે તો પણ મને સાથ અને સહકાર આપ્યો છે। ગુજરાત બોર્ડમાં આજે 12 કોમર્સનું પરિણામ જાહેર થયું, એમાં ગુજરાત બોર્ડ ફર્સ્ટ આવીને મને બહુ ખુશી થાય છે। હું આગળ BCA કરવા માગું છું અને સોફ્ટવેર ડિઝાઇનર બનું